बनासकांठाना पालनपुरमां पवन साथे वरसाद वरसी रह्यो छे। पालनपुर आबु हाईवे पर हालमां पाणी भराया छे। हवामान विभागे आगाही करी हती के उत्तर गुजरातमां वरसाद वरसी शके छे अने ते आगाही मुजब ज पालनपुर आबु हाईवे पर हालमां पाणी भरायेला जोवा मळी रह्या छे। पालनपुरमां पवन साथे सामान्य वरसाद वरसी रह्यो छे अने सामान्य वरसादनी अंदर ज पाणी भरायेला जोवा मळी रह्या छे। पालनपुर आबू हाईवे पर मोटा भागे जे हेवी व्हीकल्स हो पसार थता हो बस छे ट्रक्स छे ट्रांसपोर्टेशन ना अने आ सामान्य वरसाद ज्यारे पड़ो त्यारे पाणी भरायेला नजरे पड़ी रह्या छे। जेना कारणे त्यां वाहनोनी गति धीमी पड़ी गई छे अने क्यांक हालमां जोवा मळी रह्यो छे कि थोड़ो चक्काजाम पण छे ट्राफिक पण छे जोवा मळी रह्यो छे। धवल जोशी अमारी साथे जोड़ाई गया छे। धवल सामान्य वरसाद अने पालनपुर आबू हाईवे खूब महत्वनो छे कि ज्यांथी हेवी व्हीकल्स पसार थता होय छे अने एमां पण आ पाणी भरायेला छे त्यारे केटली मुश्केली પ્રીતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે થયો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો અને 15 થી 20 મિનિટ જે પાલનપુરમાં 15 થી 20 મિનિટનો જે વરસાદ થયો અને આ વરસાદે સમગ્ર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે। તો શહેરનો જે હાઈવે એટલે કે અમદાવાદથી આબુ રોડને જોડતો જે હાઈવે છે તે હાઈવે પર પણ ઢીંચણ સમાજે પાણી ભરાયા છે। મહત્વની વાત છે કે મોડી રાત્રે આ વરસાદ થયો હતો। વરસાદ વિદ્યાને કલાકો વીતવા છતાં પણ હજુ સુધી જે પાણી છે તે ઓસર્યા નથી ત્યારે કહી શકાય કે અમદાવાદથી આબુ રોડ અને આબુ રોડથી અમદાવાદ જતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે નેશનલ હાઈવે પર પાણી ભરાય છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે વાહનોની લાંબી કતારો છે તે લાગેલી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે સામાન્ય વરસાદ થતો હોય છે અને સામાન્ય વરસાદમાં જે પ્રકારે નેશનલ હાઈવે પર પાણી ભરાતા હોય છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવેની પ્રિમોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખુલી જતી હોય છે। મહત્વની વાત છે કે ચોમાસા અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રિમોન્સૂન પ્લાનની કામગીરી તો હાથ ધરાય છે પરંતુ જે પ્રકારે નેશનલ હાઈવે પર પાણી ભરાતા હોય છે અને જેને કારણે વાહન ચાલકો હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે નેશનલ હાઈવેની પ્રિમોન્સૂન પ્લાનની કામગીરી કેવી રીતે હાથ ધરાય છે તેને લઈને અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે। અત્યારે તો જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો તો હાલાકી ભોગવી જ રહ્યા છે પરંતુ હાઈવે પર આવેલા જે દુકાનદારો છે તેમને પણ ભારે હાલાકીનો ભોગવવાનો વારો છે તે આવેલો જોવા મળી રહ્યો છે। પ્રીતિ આભાર ધવલ તમામ વિગતો માટે।